નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પેપર પૂરું કરવામાં આપણે 5 દિવસ પૂરા થઈ ગયા. હવે માત્ર બે દાખલાઓ બાકી છે. દાખલા નંબર 52 અને 53 તે આપણે પહેલા જોઈએ. તો ધોરણ 10 ગણિત તારીખ 28/4/2021 પેપર 1 પાર્ટ 6 આપણે ગણી શકીએ. તો દાખલા નંબર આજે તારીખ 29 છે, તો પાર્ટ 6 52 નો દાખલો દેખીશું. આપણને વર્ગ આપેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. સામે આવૃત્તિ આપેલી છે, તેને આપણે એફ કહીએ છે. 5 x 20 15 y અને 5 કુલ આપેલી છે આવૃત્તિ 60. આપણને કહ્યું છે મધ્યસ્થ, મધ્યસ્થ એટલે કે m બરાબર આપણને 28.5 આપેલા છે. તો x y શોધવાના છે, x અને y આપણે ફાઇન્ડ કરવાના છે. મિત્રો જ્યારે પણ આવી રીતનું આપેલું હોય આવૃત્તિને આપણે f કહીએ છીએ, આપણે f લખીએ છીએ. મધ્યસ્થ શોધવાનો છે એટલે આપણે સંચયી આવૃત્તિ શોધીશું. તો સંચયી આવૃત્તિને આપણે cfi કહીએ છીએ. તો સરવાળો કરીશું 5, 5 માં પ્લસ x બરાબર, 5 માં 20 ઉમેરે, 20 ને 5 25 પ્લસ x બરાબર, 25 માં 15 ઉમેરીશું તો 40 પ્લસ x, 40 પ્લસ x માં y ઉમેરીશું તો 40 પ્લસ x પ્લસ y થશે, 40 ને 5 45 પ્લસ x પ્લસ y આવી રીતનું થશે. તો સૌપ્રથમ પહેલા cfi શોધી કાઢો, ત્યાર પછી આપણે લખીશું સમીકરણ શોધતા. તો સમીકરણ એટલે શું? તો તમને ખબર છે મધ્યસ્થની અંદર કુલ આવૃત્તિ અને સંચયી આવૃત્તિમાં છેલ્લું આ બંને સરખા જ હોય, એનો મતલબ એવો થશે 45 પ્લસ x પ્લસ y બરાબર કેટલા થશે 60. તો x પ્લસ y બરાબર 60 પ્લસ 45 આ સાઈડ આવશે તો માઇનસ 45, તો x પ્લસ y બરાબર સાઈડમાંથી 45 જશે તો રહેશે 15. તો આ રીતે પહેલા સમીકરણ મેળવી લેવાનું, ત્યારબાદ શું કરવાનું? તો બાકીની બધી જ પ્રોસેસ આપણે જે પહેલા કરતા હતા તે છે. લખીશું મધ્યસ્થ m બરાબર, મધ્યસ્થ કેટલા આપે છે 28.5, તો 28.5 છે, તેથી 28.5 વર્ગ અંતરાલમાં ક્યાં આવશે? તો 20 અને 30 ની વચ્ચે 28.5 આવશે. એટલે આપણે માટે બરાબર 28.5 20 અને 30 ની વચ્ચે આવશે, માટે મધ્યસ્થ વર્ગ આપણે લખી શકીએ, મધ્યસ્થ વર્ગ 20 થી 30 થશે. માટે l બરાબર કેટલા થશે 20, f બરાબર કેટલા થશે 20, અને cf બરાબર થશે આની ઉપર એટલે 5 પ્લસ x n by 2, તો n કેટલા છે 60, તો 60 ભાગ્યા 2 કેટલા થશે 30 બરાબર, અને x 20 થી 30 વચ્ચેનું અંતર h બરાબર આવશે 10. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું, તો બળ મારીશું મધ્યસ્થ, સૂત્ર લખીશું m બરાબર l પ્લસ n by 2 માઇનસ cf સિગ્મા f ગુણ્યા x, તો m બરાબર l, l કેટલા છે 20, પ્લસ n by 2, n by 2 કેટલા છે 30, માઇનસ cf 5 પ્લસ x આખાના સિગ્મા f, f આપેલા છે 20 બરાબર, f કેમ છે 20 ગુણ્યા h ની કિંમત આપી છે 10, તો n નું કિંમત આપણને આપેલી છે આપણે લખી દેવાની હતી 28.5, તો આ m ની બદલે લખીશું 28.5, તો 28.5 પ્લસ 20 આ સાઈડ આવશે
तो माइनस 20 થઈ જશે અહીંયા 30 માઈનસ કૌંસની બહાર માઈનસ છે તો કૌંસ છોડીશ તો 5 પ્લસ x છે એટલે 5 માઈનસ x થઈ જશે છેદમાં શૂન્ય ગયા શૂન્ય ગયા એટલે છેદમાં આવશે 2 28.5 માંથી 20 જશે તો 8.5 વધશે ભાગ્યા 2 આસાઈ આવશે તો ગુણ્યા 2 થઈ જશે 30 માંથી 5 જશે તો 25 માઈનસ x રહેશે તો 8.5 ગુણ્યા 2 170 એટલે 70 આવશે બરાબર બરાબર 25 માઈનસ x માઈનસ x આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે અને પ્લસ 70 સામે જશે તો માઈનસ થઈ જશે તો x બરાબર 25 માંથી 70 જશે તો આવશે 8 તો આ રીતે આપણે x નું મૂલ્ય મળી જશે હવે આ x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 માં x બરાબર 8 મૂકતા આવી રીતનું થશે તો x plus y બરાબર 15 x plus y બરાબર 15 x કેટલા છે 8 plus y બરાબર 15 તો y બરાબર 15 plus 8 સામે જશે તો minus 8 તો y બરાબર 15 માંથી 8 જશે તો 7 આવશે તો આ રીતે x ની કિંમત 8 અને y ની કિંમત 7 આવશે હવે ત્યાર પછી પેપર નો છેલ્લો ને આખરી દાખલો લઈએ આપણે ચાર માર્ક શું છે અહીંયા બહુલક આપેલો છે તો દાખલા નંબર 53 વર્ગ આપેલા છે વર્ગ છે 5 થી 14 14 થી 23 23 થી 32 32 થી 41 41 થી 50 50 થી 59 59 થી 68 એની સામે એની આવૃત્તિ આપેલી છે FI 5-11A 5-11A 53B-16 53B-16 10 તો આટલી વાતો આપણને આપેલી છે અંદર લખ્યું છે કે 165 અવલોકનો છે એટલે કુલ અવલોકનો કેટલા છે 165 નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે તો આનો બહુલક જે છે 34.5 છે બરાબર તો a અને b આપણે શોધવાના છે બરાબર તો a b આપણે શોધીશું મિત્રો આ દાખલો ગણતા પહેલા આવા કોઈ પણ દાખલા હોય તો સૌપ્રથમ આપણે સમીકરણ શોધીશું બે આવૃત્તિ શોધવાની હોય ત્યારે પહેલા સમીકરણ શોધવાનું તો લખીશું સમીકરણ શોધતા તો આપણે ટોટલ માનીશું 11 5 ને 6 6 ને 3 9 5 ને 6 6 ને 3 9 9 માં 6 ઉમેરે 15 15 ની 5 પછી પડી 1 2 2 ને 5 7 8 9 એટલે 55 બરાબર આમ ટોટલ કરીશું તો પણ ખબર પડી જશે 53 માં 11 ઉમેરે છે તો 64 64 માં 5 ઉમેરીશ તો 69 53 માં 11 64 માં 5 69 69 માં 16 ઉમેરીશ 85 85 માં 10 55 તો 55 થઈ ગયા પ્લસ પણ રહ્યું a અને b તો પ્લસ a પ્લસ b બધાનું ટોટલ થશે 165 તો સાદું રૂપ આપો a પ્લસ b બરાબર 165 પ્લસ 55 માં સાઈડ આવશે તો માઈનસ 55 તો a પ્લસ b બરાબર 5 માંથી 5 જાય 0 અને 16 માંથી 9 જાય તો 7 આવશે તો a પ્લસ b બરાબર 70 આ આપણું પહેલું સમીકરણ થશે હવે આપણને કહ્યું છે બહુલક 34.5 તો 34.5 આમાં શું મળશે 34.32 થી 41 માં મળશે તો આપણે લખી દઈએ આપણો આ થશે તો આપણે લખવાનું કે બહુલક z બરાબર 34.5 છે માટે બહુલકીય વર્ગ એ કયો આવશે 32 થી 41 આવશે 32 થી 41 માટે l બરાબર થશે 32 આ આપણો થશે f1 આ થશે f0 અને આ થશે f2 તો f1 એ છે 53 f0 એ છે a
પછી F2 એ છે B હવે લીધું આપ્યું છે H તો 32 થી 41 નું H ગણીએ તો 32 થી 41 તો 41 માંથી 32 કા નાખો તો કેટલા આવશે A નું મળશે તો 32 થી ગણો તો 32 33 34 35 36 37 38 39 40 9 મળશે 41 તો બંને સાઈડ છે તો H આવશે 9 બસ તો હવે આપણે આનું કિંમત મૂકવાની છે બહુલકનું સૂત્ર મૂકીશું બહુલક બરાબર L plus F1 minus F0 છેદમાં 2 વખત F1 minus F0 minus F2 ગુણ્યા H હવે Z ની કિંમત આપણને ખબર છે 34.5 તો 34.5 બરાબર L L કેટલા છે 32 વત્તા F1 F1 કેટલા છે તો F1 આપણને આપેલા છે 53 માઇનસ F0 કેટલા છે A છેદમાં 2 વખત F1 F1 કેટલા થશે અહીંયા સોરી 32 પહેલા છે 53 માઇનસ A 2 વખત 53 માઇનસ F0 F0 કેટલા છે A F2 કેટલા છે B ગુણ્યા H અંતર કેટલું આવ્યું છે 9 સાદો રૂપ આપીશું તો 34.5 પ્લસ 32 આ સાઈડ આવશે તો માઇનસ 32 ઉપર રહેશે 53 માઇનસ A નીચે રહેશે 53 2 2 3 6 અને 2 5 10 માઇનસ A માઇનસ B ગુણ્યા આવશે 9 હવે 34.5 છે એમાંથી 32 જશે તો રહેશે 2.5 2.5 રહેશે હવે આ ભાગ્યા છે સામે આવશે તો ગુણ્યા થઈ જશે 106 માઇનસ A માઇનસ B તો સામે શું રહ્યું 53 માઇનસ A ગુણ્યા 9 હવે ગુણાકાર કરીશું 106 ગુણ્યા 2.5 કરવાના છે તો 2.5 ગુણ્યા 106 તો આપણે એમ કરી શકીએ છે 106 ગુણ્યા 2.5 તો 2500 150 વધી પડી 15 બરાબર 5 ના 5 વધી પડી 1 25 એકા 25 ને 1 26 2650 1.5 એટલે 265 આવશે તો 265 માઇનસ 2.5 A માઇનસ 2.5 B બરાબર 53 ગુણ્યા 9 તો 9 તરી 27 વધી પડી કે 9 તરી 27 વધી પડી કે 9 5 45 46 47 477 માઇનસ 9 A આવી રીતે થશે તો માઇનસ 9 A આ સાઈડ લઈ લઈએ તો શું આવશે માઇનસ 9 આ સાઈડ આવી જશે પ્લસ માઇનસ 2.5 A માઇનસ 2.5 B સામે છે 477 પ્લસ 265 સામે મૂકી દો તો માઇનસ 265 થઈ જશે તો 9 માંથી અડી જશે તો 9 માંથી 2 જાય તો 7 રહે એમાંથી જાય એટલે 6.5 A માઇનસ 2.5 B અને બાદબાકી કરો તો 7 માંથી 5 જાય તો 2 7 માંથી 6 જાય તો 1 અને 4 માંથી 2 જાય તો 2 212 હશે બરાબર તો શું આવશે 6.5 આ એક સમીકરણ મળી ગયું હવે આપણી પાસે a plus b છે એટલે પહેલા સાદું રૂપ આપી દઈએ કે આ 6.5 છે તો એનો પોઈન્ટ દૂર કરવા આવું લખી દેવાય 65 a 25 b આનો પોઈન્ટ દૂર કરવા 10 આનો પોઈન્ટ દૂર કરવા 10 અહીં આવશે 212 જે નો પોઈન્ટ એટલે લસા લઈ લઈએ તો 10 છે ત્યાં 1 1 અને અહીં 10 તો 1 ગુણ્યા 65 65 a 1 ગુણ્યા 25 25 b અને 10 ગુણ્યા 212 તો 2120 આ મળ્યું આપણું સમીકરણ નંબર 2 તો સમીકરણ એક પહેલા શોધેલું છે અહીંયા b આપેલું છે તો એક કામ કરીએ જો આપણે લોકની રીતે ઉડાડવું હોય તો આ પ્લસ b છે અહીં 25 b છે તો આને 25 વડે ગુણવાનું તો સમીકરણ 1 ને 25 વડે ગુણીશું તો લખીશું સમીકરણ 1 ને 25 વડે ગુણતા તો ગુણો 25 ગુણ્યા a 25 a પ્લસ 25 ગુણ્યા b 25 b બરાબર 25 ગુણ્યા 70 તો 25 7 175 થશે એટલે 1750 આવશે નીચે લખીશું 65 માઇનસ 25 b બરાબર 2120 સરવાળો કરીએ એટલે 25 b 25 b ઉડી જશે હવે 65 માં 25 ઉમેરશો 6 2 8 ને 9 એટલે 90 એ આવશે અને સામે આ બે નો સરવાળો કરીશું તો 0 5 ને 2 7 7 ને 8 અને 2 ને 3 3870 થશે તો
घटाड़ो तो a बराबर 9 उड़से 9 4 36 2 વજે 9 3 27 એટલે 43 તો a બરાબર કેટલા આવશે 43 તો આ આપણે મળી a ની કિંમત હવે શું કરવાનું છે સમીકરણ a માં 1 માં a બરાબર 43 મૂકી દઈશું તો b મળી જશે તો લખીશું સમીકરણ 1 માં a બરાબર 43 મૂકતા બરાબર તો શું આવશે a plus b બરાબર 70 a plus b बराबर 70 a ની બદલે લખીશ 43 plus b बराबर 70 તો b बराबर 70 plus 43 આવે છે તો minus 43 તો b बराबर 70 માંથી 43 જશે તો 10 માંથી 3 જશે 7 અને 6 માંથી 4 જશે તો 2 તો b बराबर 27 આવશે તો મિત્રો આ રીતે a 43 અને b 27 આવશે તો અહીં આપણો જે પહેલો પેપર છે એ પૂરું થાય છે તો આ રીતે આખો પેપર ગણાશે ખૂબ ઈઝીલી ગણાઈ જાય છે સમજાવવાના કારણે આપણે લાગુ થયું છે અન્યથા કોઈ બીજો પેપર હતો હવે આપણે બીજા તરફ બીજા પેપર જોવાના છે તો એ આપણે નવેસરથી જોઈશું આજે આપણે રાખે છે નમસ્તે જય હિન્દ